હજુ તો ચાલુ વર્ષનું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યાં શાળાઓના સંચાલકો વિવાદમાં આવી રહ્યા છે. આવી જ ઘટના અમદાવાદની સેટેલાઇટમાં આવેલી આનંદી કેતન સ્કૂલમાં જોવા મળી, જ્યાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી હેઠળ પ્રવેશ મેળવેલ બાળકોને ઓનલાઈન અભ્યાસના ગ્રુપમાંથી રિમૂવ કરી દેવાતા વિવાદ સર્જાયો છે. જે મામલે વાલીઓએ સ્કૂલ પર જઈને હોબાળો મચાવ્યો, તો આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતાં તેઓએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપી દીધા છે. અને જો સ્કૂલની કોઈ ભૂલ જણાશે તો આરટીના એક્ટ અંતર્ગત કાર્યવાહી ને દંડાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરના સેટેલાઇટમાં આવેલ આણંદી કેતન સ્કૂલની દિવસે ને દિવસે દાદાગીરી વધી રહી છે, ત્યારે સ્કૂલ દ્વારા ગત વર્ષે આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશ લીધેલ બાળકોના એડમિશન ધોરણ 2માં આવતા રદ કરી દેવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. જેના પગલે વાલીઓએ સ્કૂલ પહોંચ્યા હતા અને હોબાળો પણ કર્યો હતો. જોકે આ મામલે સ્કૂલે વાલીઓને કોઈ જવાબ તો નહોતો આપ્યો, પરંતુ વાલીઓનું કહેવું છે કે નવું સત્ર શરૂ થતાં ઓનલાઈન ક્લાસ માટેના ગ્રુપમાંથી 28 વાલીઓને કાઢી નાખવામાં આવ્યા છે. અચાનક આ પગલાથી વાલીઓ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાઈ ગયા છે.